મિર્ચી મોર્નિંગ. પગમાં જેને 12 આંગળીઓ હોય એની શૂઝ પહેરવામાં કેટલી તકલીફ પડે, ચાલવામાં કેટલી તકલીફ પડે. સિક્સ્થ ટો, પગની અંદર જે છઠ્ઠી આંગળી હોય એ તો દુખ્યા જ કરે, દુખ્યા જ કરે. સતત કોન્સ્ટન્ટ પેઇન હોય સંગાથે. હવે આવી કોઈ પગમાં 12 આંગળી વાળી છોકરી ઓલિમ્પિક્સમાં એશિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે અને એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને લાવે તો કેવો ગજબ કહેવાય. દર્દને જીતીને સ્વપ્ના બર્મન નામની છોકરીએ ગોલ્ડ મેડલ જીત્યો અને પશ્ચિમ બંગાળની સાધારણ છોકરી જલપાઈગુડીમાં રહેતી એ જલપાઈગુડીથી જકાર્તા પહોંચી એશિયન ગેમ્સમાં આપણા માટે ગોલ્ડ લાવી. એના પપ્પા વેસ્ટ બેંગોલમાં હાથ રિક્ષા ચલાવતા અને પોતે ટી એસ્ટેટમાં કામ કરે આ છોકરી. પછી પપ્પાને પેરાલિટિક એટેક આવ્યો એટલે એ બેડ રિડન થયા. ઘરમાં 6 જણા, એમને એક ટાઈમ જમવાના સાંસા હોય ત્યારે બધી જ જવાબદારી, બધી જ રિસ્પોન્સિબિલિટી સ્વપ્નાના ખભે આવી ગઈ. 2013માં એણે જુનિયર એથ્લેટિક્સમાં નેશનલ રેકોર્ડ તોડ્યો અને પછી હેપ્ટાથ્લોનમાં નવા નવા રેકોર્ડ્સ બનાવ્યા. 2014માં એશિયન ગેમ્સમાં બહુ જ સારું પરફોર્મ કર્યું અને પછી પેલી બાધા આવી, ઇન્જરી વાળી. દરેક સ્પોર્ટ્સ પર્સનને ઈજા નામની બાધા સતાવતી હોય છે. એને પણ ઇન્જરી થઈ અને એમાંથી બહાર આવતા થોડો ટાઈમ લાગ્યો. પાછું 2018માં હમણાં હેપ્ટાથ્લોનમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. હવે હેપ્ટાથ્લોન એટલે શું તમને સમજાવું, જેમાં પહેલા 100 મીટરની રેસ થાય, પછી હાઈ જમ્પ હોય, પછી ત્રીજું ચરણ એટલે શોર્ટપુટ, ચોથું ચરણ એટલે 200 મીટર્સ રેસ, એના પછી લોંગ જમ્પ, એના પછી જેવલિન થ્રો અને એના પછી સૌથી છેલ્લે અંતિમ ચરણ 800 મીટર્સ રેસ હોય. આને કહેવાય હેપ્ટાથ્લોન અને એની અંદર પોઈન્ટ્સના આધારે મેડલ નક્કી થતા હોય અને એમાં આપણને ગોલ્ડ મેડલ અપાવ્યો આ છોકરીએ. તો વિચારો, જેને શૂઝ પહેરતા નથી ફાવતું, જેની જેના માટે કોઈ શૂઝ બનતા નથી, કારણ કે એને 12 આંગળીઓ છે એટલે છેલ્લી આંગળી દબાયા જ કરે, દુખ્યા જ કરે. એને હવે વેસ્ટ બેંગોલની સરકાર જોબ આપશે, એને ઇનામ આપશે, એ બધું તો ઠીક છે. પણ જ્યારે તમે એના ઘરના ફોટોગ્રાફ જુઓ ને, કે એ લોકોએ કઈ પરિસ્થિતિમાં ટીવી પર પોતાની દીકરીનું પરફોર્મન્સ જોયું, ત્યારે તમે હલી જાઓ. કારણ કે એમના ઘરમાં ઈંટની દિવાલ નથી, પતરાની દિવાલ છે, પતરાની દિવાલ વાળું ઘર. વિચારો, જેના પગમાં એક્સ્ટ્રા ટો જે છે, જે એનું દર્દ છે, એ જ એનું જીતવા માટે કારણ બન્યું. કારણ કે એણે એમ કહ્યું કે દર્દ જે છે ને, એને સહન કરવાની ક્ષમતા તમને વિજેતા બનાવે. જે દિવસે એણે પરફોર્મ કર્યું એ વખતે એને રૂટ કેનાલના ઓપરેશન પછી ટૂથ ઇન્ફેક્શન થયેલું, એટલે એને ગાલ પણ સૂજી ગયેલો, મોંમાં પણ સખત દુખાવો હતો, તે છતાં એણે જબરદસ્ત પરફોર્મ કર્યું અને આપણને ગોલ્ડ મેડલ જીતાડ્યો. આ જે સંઘર્ષ ગાથા છે, એ ગાથા કેટલી ઇન્સ્પાયરિંગ છે. આપણે તો સાવ નાની અમથી વાતમાં શરદી થઈ હોય, તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, એમાં કેવા આમ અધમુઆ થઈ જઈએ છે. અને આવા આપણા ખેલાડીઓ જે વૈશ્વિક સ્તરે આપણને નામના અપાવે છે અને એમના જીવનની કથાઓ એ આપણને આપણા જીવનમાં કંઈક વધુ સારું કરવા માટે પ્રેરે છે. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું દ્વનિત. ગુડ મોર્નિંગ.